જોયો કેટલી થોડે થોડે પાઈ ગયો. હાજી ગયું છો હા. તો હા, મેં જે તમને મંદિર દેખાય છે એ છે ભાઈ હણાથાનું. તો આપણે ત્યાં જવાનું છે નદી ઉતરીને. તો જો એક્ઝેક્ટ તમને સામે દેખાય છે ગિરનારની ગોદમાં જ આખે આખું જે મંદિર, તો આપણે ત્યાં જ દર્શન. તો જય હુરાપુરા દાદા. આપણે હુરાપુરા બાપા આવ્યા હતા ચોખ્ખા જુવાર બાપાને. તો તમને દર્શન થાય છે હુરાપુરા બાપાના. એટલે આજે અહીંયા જુવાર, તો અહીંયા નકરા જુઓ, અહીંયા બોર આવી પડ્યા છે ભાઈ. પણ વરાહ ખબર નહીં પાસ્તરું ગયું હોય કે શું હોય, અટાણ હજી બોર છે. ને કરટાણ બોર ન હોય તો કે ઊંઘ તો ખબર નહીં, હજી બોર રહ્યા છે. જય માતાજી, જય મુલી, જય દ્વારકાધીશ. કેમ છો બધા, મજામાં? તો દોસ્તો, આજે આપણે વાડીએ નથી ગયા, કારણ કે આજે આપણે આવ્યા હતા હણા છે. કારણ કે આ સોમવાર છે, તો દેવનો વાર છે, ભગવાન શિવનો વાર છે, મહાદેવનો વાર છે. તો એ જે તમને એક્ઝેક્ટ સામે જે મંદિર દેખાય છે ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. ને આજે વાડીએ નથી ગયા, પછી દર્શન કરીને આપણે પાછું નીકળી જવાનું છે. તો આવડી આજે નદી દેખાય છે અમારી ઓજત નદી. જો હજી ઘણું બધું પાણી ભર્યું છે આમાં, તો આખી આખી નદીમાં હજી ઘણું પાણી ભર્યું છે. કેમ તો શિયાળાની ઋતુ અડધી પૂરી થઈ ગઈ એમ તો ગણાય, કારણ કે ઉનાળાનું આગમન થઈ ગયું છે. છતાંય પણ આમાં પાણી હજી ઘણું બધું ભર્યું છે. તો અડધા ઉનાળા સુધી પાણી આવશે ને અત્યારે આપણે દર્શને જવાનું છે. આ બધું કે સામું એક્ઝેક્ટ મંદિર દેખાય, તો એ મહાદેવનું મંદિર છે અને જગ્યા છે સાથે. તો દર્શન કરવા જવાનું છે, પાણીથી પાણી ઉતરીને જવાનું છે. કારણ કે પાણી અહીંયા જોઈએ છીએ, લપટણું હોય છે ને એટલે થોડું કાયસ થાય, ઉતરાય નહીં. કારણ કે લપટણું હોય ને એટલે પગ લપટી જાય, બાકી ન વાંધો આવે. જો કે ચોમાસા દરમિયાન તો હાવ ન ઉતરાય, પણ અત્યારે ઉનાળો જેવું છે ને થોડું પાણી ઉતરી ગયું હોય એટલે ઉતરાઈ જાય. તો હાલો દર્શન કરવા જાય અને નદીમાંથી ધીરે ધીરે ડગલા માંડીએ બીજું શું. તો હાલો આપણે આવી ગયા છીએ હુરાપુરા બાપાના અહીંયા મંદિરે. અને જુઓ હુરાપુરા બાપાની ધજા ફરકે છે. હાલો મંદિરે આપણે દર્શન કરવા જઈએ અંદર અને પગથે ચડીએ. તો અહીંયા છે બાજુમાં શ્રીફળના જે છોટલા ઉતારવાનું હોય, તો અહીંયા ડાયરેક્ટ નાખેલું જ છે. એટલે ડાયરેક્ટ કોઈને શ્રીફળના જો છોટલા ઉતરવો એટલે ઉતરી જાય. પછી પગથિયાથી આપણે જઈએ ઉપર, બાપાના દર્શન કરીએ. અને એ તમને દર્શન જો ધૂપ દીવાને બધું મેં કરેલું છે એટલે આપણે દર્શન કર્યા. જય વિગી બાપાને દર્શન કરીને. તો હાલો આપણે હરાથે જવાનું છે, એટલે જઈએ બી હરાથે, પછી બાકીનું છે કામ આદરી. સરસ્વતી માતાજી છે આ બાજુ, છે અંબે માતાજી, કૃષ્ણ ભગવાન છે, પછી હનુમાનજી બાપા છે, ગણપતિ બાપા છે. આ બાજુ છે રામાપીર બાપા, બધાય દેવ છે અહીંયા બેઠા જ છે. અને હાલો આપણે હવે જઈએ છીએ હરાથે. તો જય હુરાપુરા દાદા. આપણે હુરાપુરા બાપા આવ્યા હતા ચોખ્ખા જુવાર બાપાને. તો તમને દર્શન થાય છે હુરાપુરા બાપાના. એટલે આજે અહીંયા જુવાર આપણે આવ્યા હતા, તો ધૂપ દીવા અને અગરબત્તી કર્યા, સાથે દાદાને જમાડ્યા. જય ખીમ બાપા. હુરાપુરા બાપાના દર્શન કર્યા. તો હાલો આપણે દર્શન કર્યા અહીંયા હુરાપુરા બાપાના, અને દર્શન કરી અને આપણે અહીંયા બાજુ છે ઘણા હતા, તો ત્યાં જગ્યામાં અને પુનદાદાનું મંદિર છે, તો ત્યાં જવાનું છે અને દર્શન કર્યા. તો આજે આપણે વાડીએ નથી ગયા અને દર્શન કરી લેવાના છે અને હુરાપુરા બાપાના જગ્યામાં. એટલે આજે સોમવાર છે, પુત્રવાર છે, તો સોમવારના દિવસે છે દેવ દર્શન થાય સારું. તો એ બાપાના દર્શન કર્યા અને હવે આપણે છે જવાનું છે સીધું હરાથા બાજુ, મીડી વાલી બાજુ આપણી ગાડી, ત્યાંથી સીધું લઈ નીકળી જવાનું છે. હાલો હણાથા. તો હા, મેં જે તમને મંદિર દેખાય છે એ છે ભાઈ હણાથાનું. તો આપણે ત્યાં જવાનું છે નદી ઉતરીને. તો જો એક્ઝેક્ટ તમને સામે દેખાય છે ગિરનારની ગોદમાં જ આખે આખું જે મંદિર, તો આપણે ત્યાં જ દર્શન કરવા જવાનું છે. તો હાલો આપણે હવે ગિરનારની ગોદમાં આવેલું મંદિર ત્યાં દર્શન કરવા જઈએ અને હાલીએ હવે ધીરે ધીરે મંદિર બાજુ. તો હાલીએ ભાઈ અહીંથી આપણે ધીરે 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 ધીરે. નાની એવી કેડી છે, આડા છે, બાવડા નડે એવા, પણ આમ તો નમતા જઈએ ને એટલે વાંધો ન આવે. જોકે ધીરે 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 હાલીએ અને અહીંથી તમને નદી દેખાતી હોય એ અમારી ભાઈ ઓજત નદી. ત્યાંથી થઈને આપણે ધીરે 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 હાલવાનું છે અને આમ મંદિર દેખાય છે. પાણી બાણી જાઓ જે ઘણું ભર્યું છે નદીમાં. હજી આખો શિયાળો નીકળી ગયો અને હજી અડધો ઉનાળો આમાં નીકળી જાય પાણીમાં. એટલે આ કેળ થઈને હાલવાનું છે. અને આમાં નીકળ્યા ભાઈ બોર આવ્યા છે એટલા બધા. આગળ ઘડીક પછી આપણે ખાવાના છે, પહેલાં આડાવાડા દર્શન જઈ આવીએ અને પછી બોર વીણશું, કારણ કે હમણાં બોર આવરે મોડા આવ્યા. તો હાલીએ
મંદિર બાજુ, અને પછી જો અહીંયા બોર તમને હું દેખાડું. તો અહીંયા જે નકરી બોલ્યું છે ઘણા બધા બોર આવ્યા, જો અહીંયા છે થોડા ઘણા. પછી ઓની કરશે આગળ જતા, બધી જગ્યાએ બોર છે. હાલો જતા આવી. તો અત્યારે આપણે જઈએ છીએ હણાથે. મેં તમને આગળ ઘડીક પહેલાં કીધું હોય કે હા મજા કરવાની છે, સાવન મારી હારે છે કચાવન. તો અમરભાઈ જવાનું છે અહીંયા હણાથે. પાછળ એક્ઝેક્ટ તમને મંદિર દેખાય છે, એ છે હણાથાનું મંદિર. ના નદી છે, એવાની ઓજત નદી. તો અહીંયા ઘણા બધા બોર ખાવાના છે. તો વિડીયો છેલ્લે સુધી જોડાઈ રહેજો. જો મજા આવે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો હાલો શરૂઆત કરીએ વ્લોગની, અને દર્શન કરવા જવાનું છે. કારણ કે નકર પાછું થઈ જાય મોડું, દી આથમી જાય તો અહીંયા પાછા દીપડા હોય ભાઈ, જનાવર હોય છે, એનાથી બીવું પડે, બરાબર ને? તો હાલો હવે આપણે અહીંયાથી નદી ઉતરી અને પછી જવાનું છે ને પાછું સામે કાંઠે જઈને પાછું તળે ચડવાનું છે. એટલે હાલો હવે આપણે આપણું જે પર્યાણ છે એથી મંદિર જવાનું છે એ કરીએ, અને પાણીમાં ધીરે ધીરે ઉતરતા જાય. બાકી લપટાણ હોય જોયું છે, હાલો જોઈએ છીએ કે લપટીને તો સારું. તો હાલીએ આપણે, ઝીણો ઝીણો તડકો છે ને, હાલીએ આપણે પાણીમાં. તો અહીંયા આવી ગયું છે પાણી, અને એ છે ઓજતનું પાણી ભાઈ, કાંઈ ઘટે નહીં એવું. તાડું એમાં જેવું પાણી છે ને, આપણેથી હવે ધીરે ધીરે ઉતરવાનું છે. કારણ કે આમાં હવે જોઈએ છીએ લપટાણ કેવું હોય. હાલો ધીરે ધીરે મારા ભાઈ હાલીએ. તો હાલો હવે આમાં મંડી ડગલા કરી, ડગલું માંડવા, અને પાણી બહુ જોરદાર તાજું છે. જો કેટલું સરસ તાજું પાણી છે. અને અહીંથી આપણે હવે થોડુંક જ મંદિર જ્યું છે છેટું. ઓની કોઈ ઘણા બધા પંખી બેઠા છે કુંજળિયું, આ બધું આગળ ભર્યું જ પાણી. તો હાલ્યા રહીએ ધીરે ધીરે ધીરે, ડગલા માંડતા રહી, લાગણી આવી જાય મંદિર. હાન મોર પાછા અહીંયાથી નીકળી જાય, પગ મૂકો જાય ભાઈ, ધ્યાન રાખવું પડે. નકર શું હે કે હાલતા લપટી ભાવ થઈ જાય, તો બધું વયું જાય એઠું પાણીમાં. અને સૈયા આવી ગયા બહુ, અહીંયા સૈયાના મોરલા બહુ બનાવેલા જોયા, સૈયાના જૂના બનાવતા મોરલા. હા બને ને, બહુ મોરલા બને. આ શું છે, કારું કારું કોથરી જેવું, આઈ થિંક કે કાસ બહુ બેઠો. હા તો વાંધો નહીં. જો આ ખાઈટ છે ને ભાઈ ઉતરવી અઘરી છે, બધા કરતા અઘરા મઘરો પડાવ છે. અને આ પડાવ અઘરો છે, અહીંયા જ લોસો થાય છે ઓ ભાઈ, કારણ કે અહીં એટલો ખાડો છે ને, પાણી એટલું છે, ધીરે ધીરે ઉતરવું પડાવ. તો હાલો આપણે આવી ગયા છીએ મંદિરના ગેટ બાજુ, અને હવે અહીંયાથી અંદર હાલીએ મંદિર બાજુ, અને હાલીએ મંદિર બાજુ હવે ધીરે ધીરે. આ છે મહાદેવ. શંકર ભગવાનનું મંદિર, અને હાલીએ હવે મંદિર તરફ. તો ભગવાન ફૂલનાથનું સમર્પિતા મંદિર, તો દર્શન થાય છે તમને અહીંથી. ગજાનંદ ગરવા ગણપતિ મહારાજ, આ બધું પોઠિયો છે કાચબો, અને હનુમાનજી મહારાજ, બધું ભગવાન શિવનું સાનિધ્ય, અને શિવ મંદિર. તો હાલો આ છે ઓજત નદી, આ બાજુ છે ભગવાનની ગુફા, આખું મંદિરનું પ્રાંગણ, ભગવાન શિવનો ધૂણો, અને અહીંયા ત્રિશુલ મંદિર. જોયું કેટલી થોડી થોડી પાઈ ગયો. હજી ગાયું છો હા, અમુકનો ઉતાવળ બહુ હોય આવવાની, ત્રણ હેરમાં ત્રણ સૂટ્યું ને જેવું. એ છે હનુમાનજીનું મંદિર, એ હનુમાનજી મહારાજ, અને આ બાજુ પાછો ઓજત કાંઠો અને ગુફા, ભગવાન મહાદેવ. હવે આપણે જઈએ છીએ જગ્યામાં, અંદરથી અંદર આવીએ ગેટેથી. તો હાલીએ
અંદર દર્શન કરતા કરતા એ આપા ગંગે જગ્યા અને દાદાનું દર્શન કરીએ. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ લખન જાનકીનું મંદિર અને સાથે ગાદી બેના દર્શન કરીએ. ચાલો આપણે અહીંયા દર્શને કરતા આવીએ. પઠન બાપાનું મંદિર છે. તો દર્શન કરી લઈએ અર્જુન બાપાના. હે અર્જુન બાપા, હવે સૂર્યનારાયણી અસ્ત તરફ છે અને આપણે હવે જઈએ છીએ ગામ બાજુ. અહીંયા બીજા હતા મંદિરો આવ્યા છે જો. અને અહીંયા આપણે આગળ દર્શન કર્યા મહાદેવનું મંદિર. હાલો આપણે અહીંથી ધીરે ધીરે હેઠા ઉતરીએ અને હાલીએ. આ ક્યાંક ઉધણહેરને નદીનો ભાગ. તો હાલો ભાઈ, આપણે દર્શન થઈ ગયા છે ને હવે આપણે હાલીએ છીએ અહીંથી નીચે પાછા નદી તરફ. ને દી આથમ વાથમ છે, તૈયારી છે સૂર્યનારાયણ અસ્તની. તો આપણને ખબર છે વાડીએ ગયા નથી, આજ કાલે જવાનું વેતાય છે પાછો વાડીએ. તો અહીંયા નકરા જો, અહીંયા બોર આવી પડ્યા છે ભાઈ. પણ વરાહ ખબર નહીં પાસ્તર ગયું હોય કે શું હોય, અટાણ હજી બોર છે. નકર અટાણ બોર ન હોય તો કે ઊંઘ તો ખબર નહીં, હજી બોર રહ્યા છે. હવે તો જો કાસા કાસા છે એ તો આવતા જાય છે. તો કે કાંટા બહુ લાગી, ધ્યાન રાખવું પડે યાર. બે ત્રણ તો ઘરી ગયા, એક પગમાં લઈ ગયા. પણ જે નદીના બોર હે ઉદત કાંઠાના, એ મીઠા બહુ હે, બહુ અતિશય મીઠા. જો કાંટો લાગે ધ્યાન રાખવું પડે હે. આમ બધાને તો કાંટો લાગી જાય. ઉની કરશે, આની કરશે, ઘણાય બોર છે. આજુબાજુ બધું બોળ્યું જ છે. જો નદીની કાંઠાના આજુબાજુ બધી બધી ગઈ બોળ્યું છે. તો હાલો ભાઈ, સંધ્યાટાણું થઈ ગયું છે અને આપણે દર્શન કરી દીધા છે ભગવાન મહાદેવના. અને હવે આપણે પાછા નદીથી તે ઓનીકોર તરફ જઈએ. થોડાક બોર બોર છે એ બધું ખાઈએ. દી એથમ વથમ થઈ જાય, કારણ કે દી તો આમ જો ગણીએ તો સૂર્યનારાયણ ધીરે ધીરે અસ્ત પામ્યા છે અને નદી ઉતરી ગયા છે. જો કે વાંધો ન થયો, ચપ્પલ ખાલી ભીના છે અને આ લગ્ન પાણી હતું એટલે આગળ પછી વાંધો ન થયો. નકર શું છે, લપટનું તો બહુ છે એ ખાડામાં, એટલે એવું બધું છે ને. આ બધું હજી પાણીનું ભર્યું છે. ક્યાંય ક્યાંક મગર ને એવું ક્યાંક હોય છે પણ બહુ દેખાણું નહીં. આ બધું પૂંજડ્યું હતી ઓની કર બેગ બતાકો તરે, બાકી કંઈ બહુ ખાસ વિશેષ છે નહીં. અને હાલો હવે હાલીએ આપણા ઘર તરફ. ગાડી ઉપર પડી છે આપણી કાંઠે, ત્યાંથી છે પાછા ગાડીને સ્લેબ મારી દઈને સ્ટાર્ટ કરીને સીધા લેતા. રેડીને ઉતરાઈ ગયું પાણી પાણી, તો વાંધો નહીં. હાલો મંદિરે દર્શન કરીને આપણે પાણી છેલ્લો પડાવ હતો એ પાર કરી લીધો ને. જો પક્ષી પક્ષી આકાશમાં ઉડે હે ને, ચંદ્રદેવનો ઉદય થઈ ગયો હે. અને હવે હાલીએ આપણે અહીંથી આપણા કાંઠા તરફ. તો અહીંયા બેગ બોર છે, બેગ બોયડીના એ હાલો ખાઈ લઈએ. અને પછી છે એ થતા તો ગાડી આવી જાય. અને હવે હવે પાછા થઈ જાય, હાન થાય ત્યાં ઘર ભેગા, બરોબર ને. તો છેલ્લા પડાવમાં આપણે હવે ખાવાના છે બોર. તો અહીંયા થોડા થોડા બોર જો, ધીરે 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 બોર આવ્યા છે. એટલે એ બહુ કંઈ એમ એટલા બધા પાકેલા તો નથી, માપે માપે છે. જો કે એમ બધા ખેરી નાખ્યા કોઈ ભાડા મારી મારી, ક્યાં કંઈક બોર લાગે. હવે તો જ્યાં છે થોડાક પાછા વાંસ છે, થોડાક આ બધું દેખાતા છે અહીંયા છે. અને આમાં છે પણ હવે બહુ કંઈ એમાં કંઈ જામે એવું કંઈ છે નહીં બહુ ખાસ. કોની કોઈ બેગ બોયડ્યું જોઈ લે તો મળત ભલે, નકર પાછા હાંકીએ બીજું શું હોય. હાલો જાવું ને હવે હાલીએ હવે. અને આમાં કંઈ બોર બોર હમણાં જોયા થોડા ઘણા ખાધા, કોની કોઈ સારા છે બેગ એ વળી ખાધા જેવા છે. બાકી તો બધા કંઈ અમુક ખાતા જેવા છે ને અમુક ખાધા જેવા નથી એવું બધું છે. હાલો હવે હાલીએ, તો સડી જાય એક હળું બહુ મારી દઈએ એટલે રેડી. હાલો બીજું શું થઈ. તો હાલો હવે ધીરે ધીરે આપણે હાલ્યા રહીએ. અને આવી રીતના આમાં ઊંસો ઊંસો તળ છે, તો એ તળ સડી જાય એટલે રેડી. બાકી જામાં કાશ્મીરની ખીણ જેવું છે, એઠું બધું આમ નમી જાય એવું. તો ધ્યાન રાખવું પડે, નકર તો અહીંયા પડી જાય. તો ભાઈ પડી જાય કોની કોઈ વાંધો ન. બાકી જો અહીં તમે જુઓ એટલે એક્ઝેક્ટ આમ અહીં તમને દેખાય. જુઓ હા, બધું ઢળતું છે નમતું. અને એક્ઝેક્ટ પાછળ મંદિર તો દેખાય છે તમને, ગિરનાર દેખાય છે. તો એ જ મંદિર આપણે દર્શન કરીને અને હવે હાલીએ છેલ્લો આપણો પડાવ. અને ગાડી આવી ગઈ છે, કારણ કે હજી ઘણી જગ્યાએ બાવડાને એવું બધું નેડે રાખે. પણ હાલો હવે પોગી ગયા છીએ ઠેકાણે, થોડા ઘણા બાવડા હે નમતા નમતા હાલીએ.
એટલે વાંધો ના આવે. હાલો હવે છેલ્લો પડાવ પૂગી ગયા છીએ કેડામાં ઉપર, અને સૂર્યનારાયણ વસ્તુ થઈ ગયા અને આવી ગયા છીએ આપણે અહીંયા ગાડી પાસે. તો હાલો હવે મળશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી આવજો, કાલે આવવાનું છે વાડીએ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે કાલનો વિડીયોની રાહ રહે તમને. હા સારું, હાલો મળશું. જય દ્વારકાધીશ, જય મુરલીધર.